નમસ્કાર બ્લોગ અને વાસુદેવ વિચારીને યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગુરેચા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર એક ધોરણ ત્રીજું વિષય અંગ્રેજી એમાં આપણે યુનિટ ટેન પ્રિપોઝિશન એના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. ગયા લેક્ચરમાં પણ આપણે પ્રિપોઝિશન વિશે જોયું હતું. શું જોયું હતું તો કે પ્રિપોઝિશન એટલે કે એમાં આપણે કોઈ સ્થાન દર્શક નામ છે એટલે કે ઇન ઓન અંડર નિયર એ બધા સ્થાન દર્શાવે છે કે કોઈ વસ્તુનું સ્થાન ક્યાં છે એને પ્રિપોઝિશન્સ કહેવામાં આવે છે. બરાબર, આજે આપણે તમારી બુકમાં યુનિટ નંબર 10 પ્રિપોઝિશન્સ એમાં પેજ નંબર 45 છે જ્યાંથી તે યુનિટ સ્ટાર્ટ થાય છે એમાં આપણે આવે ચારે ચાર જે સ્થાન દર્શક શબ્દો આપ્યા છે તે મેં તમને ફેસબુકમાં બાકી બુકમાં લખવા માટે કીધું હતું અને તે પાકા કરવા માટે પણ તમને કીધેલું હતું. તો તમે બધાએ આ ચારે ચાર શબ્દોને સરખા સમજી અને પાકા કરી લીધા હશે. તો આ ચારે ચાર શબ્દોનો ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ગયા લેક્ચરમાં મેં તમને આ ચારે ચાર શબ્દો વિશે પૂરી માહિતી આપી દીધી હતી અને અમુક વસ્તુ માટે પણ તેનું સ્થાન ક્યાં છે તે તમારી સામાં આજે આ બાજુના જે ચાર ચિત્રો તમને આપેલા છે તે મેં તમને સમજાવેલા હતા. હવે આજે હું તમને આ બાજુના જે ચાર ચિત્રો છે તે સમજાવીશ. એમાં શું સમજવાનું છે તો કે આમાં તમને કોઈ બે વસ્તુ આપી છે. એક વસ્તુમાં બીજી વસ્તુનું સ્થાન શું છે તે સ્થાન દર્શક શબ્દો એમાં કયો આપણે મૂકી શકીએ એ આપણે જોવાનું છે. તો ચાલો જોવા જઈએ. તમને અહીંયા પેલું ચિત્ર શેનું આપેલું છે તો કે એક બેગ છે અને બેગની અંદર બુક્સ આપેલી છે. તમે જ્યારે સ્કૂલે આવો છો તમે પણ તમારા સ્કૂલ બેગમાં ઘણી બધી બુક્સ લઈને આવો છો ને, એવી જ રીતે અહીંયા તમને એક બેગ આપેલું છે અને બેગની અંદર બુક્સ આપેલી છે. બરાબર છે. તો અહીંયા મેં શું લખ્યું છે એ બુક પછી ખાલી જગ્યા રાખી છે એ બેગ. હવે આ ખાલી જગ્યા છે બધી એમાં આપણે શું લખવાનું છે આ સ્થાન દર્શક શબ્દ. બરાબર, હવે એ સ્થાન દર્શક શબ્દ કયો શબ્દ ક્યાં વાક્યમાં મૂકી શકીએ એ કેમ સમજવું તો પહેલાં તમારે ચિત્ર જોવું પડે કે આ બેગની અંદર બુક છે. જુઓ છો ને તમે બેગ છે એ ખુલ્લું છે અને એની અંદર બુક છે એટલે અંદર શબ્દ આવે છે. તો અંદર માટે અહીંયા કયો સ્પેલિંગ છે ઇન, તો અહીંયા આવશે ઇન એ બુક ઇન બેગ, બેગમાં બુક છે. સમજાઈ ગયું. હવે એના પછી બીજું જોવા જઈએ બધા ચિત્ર. તમને એક બોક્સ આપેલું છે, બોક્સ છે અને એક ઘડો છે. બરાબર, બોક્સની ઉપર પોટ આપેલો છે ને તમને, પોટ એટલે ઘડો થાય, બોક્સની ઉપર ઘડો છે. બરાબર, ઉપર માટે શું આવશે ઓન એટલે અહીંયા આવશે ઓન એ બોર ઓન એ બોક્સ. ઘડો બોક્સ ઉપર છે અથવા તો બોક્સ ઉપર ઘડો છે. એના પછી એક છોકરો છે ઝાડ નીચે ઊભો છે. દેખાય છે બધાને, એક ઝાડ છે વૃક્ષ આપ્યું છે એની નીચે એક છોકરો ઊભો છે. નીચે નીચે માટે કયો સ્પેલિંગ આવશે અંડર, યુ એન ડી ઇ આર, અંડર એટલે નીચે. એક છોકરો ઝાડ નીચે ઊભો છે અથવા તો ઝાડ નીચે છોકરો છે, બંને એક જ વસ્તુ થાય. હવે જો એક છોકરી અહીંયા ઊભી છે, અહીંયા બાજુમાં એક ગેટ છે એટલે ગેટની પાસે છોકરી છે, દરવાજા પાસે છોકરી છે. બરાબર, હવે પાસે પાસે માટે આવશે નિયર. શું આવશે સ્પેલિંગ નિયર, એ ની એ આ નિયર એટલે પાસે, એ ગર્લ નિયર એ ગેટ, દરવાજા પાસે છોકરી છે અથવા તો છોકરી દરવાજા પાસે છે. સમજાઈ ગયું ઇન ઓન અંડર નિયર કેવી રીતે એનો યુઝ કરવો. બરાબર, અને તમને સ્પેલિંગ આવડવા જોઈએ. ઉચ્ચાર અર્થ સ્પેલિંગ
મોઢે કરી લેવાના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું તમને પેજ નંબર 46 ઉપર ફન ટાઈમ આપેલું છે તેના વિશે આપણે જોશું. તો આ બધાને સમજાઈ ગયું છે ને?